ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે ખ્યાતનામ બનેલા ડીસા શહેરની સ્થાપનાના 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અંગ્રેજોએ સ્થાપેલું આ શહેર અનેક તડકા છાંયડાનું સાક્ષી બનેલું છે, ત્યારે આજે પ્રથમવાર ડીસાના ઇતિહાસ પર અમારો ખાસ અહેવાલ. ડીસા શહેર ન માત્ર બનાસકાંઠા પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું વેપારી મથક તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે આ શહેરની છાપ એક વેપારી મથકની છે, પરંતુ આ શહેરની સ્થાપના કંઈક જુદા જ હેતુથી કરવામાં આવી હતી. તેની સ્થાપનાને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે સૌ પ્રથમવાર બીકે ન્યૂઝ ચેનલ તમને બતાવશે બીકે ન્યૂઝ ચેનલ પર ડીસાનો સંપૂર્ણ ઇતિહાસ. બનાસ નદીના કાંઠે વસેલું ડીસા શહેર અત્યારે 1 લાખ કરતાં પણ વધારેની વસ્તી ધરાવે છે. 200 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા ડીસા શહેરનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. સામાન્ય રીતે ભારતમાં શહેર અને નગરોની સ્થાપના હિન્દુ અને મુસ્લિમ લોકોએ કરી છે, પરંતુ ડીસા શહેરની સ્થાપના અંગ્રેજોએ કરી છે. એટલે કે ડીસા શહેરનું તોરણ અંગ્રેજો દ્વારા બાંધવામાં આવ્યું છે. ઈસવીસન 1821માં અંગ્રેજોએ ડીસા શહેરની જમીન પાલનપુરના નવાબ પાસેથી 99 વર્ષના ભાડા પટ્ટે રાખી હતી. તે સમયે વર્તમાન ડીસા શહેર ગાઢ જંગલોથી આચ્છાદિત હતું. તત્કાલીન સમયમાં રાજસ્થાનમાં વસતા ડભેર, ખોસા, ભીલ જાતિના લોકો દ્વારા અમદાવાદથી જયપુર વચ્ચે મોટી લૂંટફાટ કરવામાં આવતી હતી અને અહીંથી પસાર થતા વેપારીઓને તેનો ભય હતો. તેના માટે અંગ્રેજોએ અમદાવાદ અને જયપુર વચ્ચે સર્વે કરતા હાલ જ્યાં ડીસા શહેર આવેલું છે તે જગ્યા સૌથી વધુ અનુકૂળ આવતા ડીસામાં લશ્કરી છાવણીની સ્થાપના કરવા માટે પાલનપુરના નવાબ પાસેથી ડીસા શહેરની જમીન 99 વર્ષના ભાડાપટ્ટે રાખી અને અહીં લશ્કરી છાવણીની સ્થાપના કરી. અમારી મિટ્ટીનું સરનામું છે ડીસા. કુંવારી બનાસ દોડતી ઠેકતી ધસમસતી આવે અને ઝાંપામાં જ પોંખવા ઊભું રહે એ નગર ડીસા. ગામે ગામના તોરણ હિન્દુ કે મુસ્લિમોએ બાંધ્યા, પણ અંગ્રેજોએ જેનું તોરણ બાંધ્યું એવું આ નગર ડીસા. અંગ્રેજોએ તોરણ બાંધ્યું એટલા માટે કહું છું કે ડીસાની સ્થાપના અંગ્રેજોએ કરી 1824ની સાલમાં. પણ એક બીજી પણ એના માટે વિગત મળે છે 1821-22ની. આ બંને વચ્ચે થોડો વિવાદ છે, પણ એમાં બે પ્રકારની વાત હોઈ શકે કે જ્યારે ડીસાની સ્થાપના થઈ ત્યારે પાલનપુરના નવાબની સાથે કરાર થયેલા કે 99 વર્ષના પટ્ટા માટે આ જમીન આપવામાં આવે. એ કરાર જે થયો એ 1821-22માં, અને પછી અહીંયા જે વૃક્ષો હતા એ વૃક્ષોને કાપી અને અહીંયા આખી અંગ્રેજી છાવણી બનાવવામાં આવી એ સમય 1824નો હોય એમ લાગે છે. ડીસાની સ્થાપના પાછળના કારણે હતા કે અંગ્રેજોએ સહાયકારી યોજનાની નીચે લગભગ બધા સ્ટેટોની રક્ષણની જવાબદારી સ્વીકારેલી, અને અહીંયા એવી પરિસ્થિતિ હતી કે રાજસ્થાનથી કેટલીક જાતિઓ, કેટલાક એવા પ્રકારના લોકો, ડફેર, પછી ખોસા, ભીલ, આવી કેટલીક જાતિઓ અહીંયા લૂંટ કરવા માટે આવતી અને એ રાજસ્થાનથી છેક અમદાવાદ સુધી લૂંટ કરતી. તો આ બધા સ્ટેટોના રક્ષણ માટે અહીંયા એક લશ્કરી છાવણીની જરૂર ઊભી થઈ, અને એના માટે પછી અંગ્રેજો દ્વારા તપાસ કરવામાં આવી કે અમદાવાદથી માંડી અને જયપુર સુધીની અંદર એવો કયો પ્રદેશ છે કે જ્યાં આ લશ્કરી છાવણી રાખી શકાય. ભારતમાં અંગ્રેજો યુરોપથી આવ્યા હતા અને યુરોપ ઠંડો પ્રદેશ હોવાના લીધે ભારતીય મહાદ્વીપની ગરમ આબોહવા આ યુરોપિયન અંગ્રેજો માટે અસહ્ય હતી, જેના માટે પણ અંગ્રેજો હરિયાળો અને પાણીવાળો વિસ્તાર શોધી રહ્યા હતા. ત્યારે ડીસા એક એવું સ્થળ હતું કે જે ગાઢ જંગલોથી આચ્છાદિત હતું અને અહીં બનાસ નદી ખળખળ 12 માસ વહેતી હતી, અને એટલા માટે અંગ્રેજોને ડીસા પસંદ આવી. પાલનપુરના નવાબ પાસેથી ડીસાને ભાડાપટ્ટે રાખ્યા બાદ અંગ્રેજોએ અહીં સૌપ્રથમ ઇમારત બનાવી, તે હવાઈ પિલરની ઇમારત હતી. અંગ્રેજોએ હવાઈ પિલરની મદદથી ડીસાના હવામાનનું સતત નિરીક્ષણ કરતા હતા. અંગ્રેજો ગરમ હવામાનમાં રહી શકતા નહોતા, એમના માટે એકદમ ઠંડી આબોહવા હોય, સમશીતોષ્ણ હોય અને એકદમ શુદ્ધ પાણી મળતું હોય એવી જગ્યાએ એમણે જ્યારે તપાસ કરી ત્યારે અહીંયા બહુ મોટું જંગલ હતું, બનાસ નદી વહેતી હતી, આ જગ્યાએ એમને પસંદ પડી. પાલનપુરના નવાબ પાસેથી લઈ અને એમણે આ જગ્યાઓને ઝાડ વગેરે કપાવી, વૃક્ષો કપાવીને લશ્કરી છાવણી ઊભી કરી. સૌથી પહેલાં એમણે હવાઈ પિલર બનાવ્યો કે જેના દ્વારા એ ઉષ્ણતામાનને માપી શકે.
ડીસામાં અંગ્રેજોએ ડીસા શહેરની સ્થાપના કરી અને અહીં જે સૌથી પહેલી ઇમારત બનાવી તે ઇમારત હવાઈ પિલરની ઇમારત છે. આ ઇમારતની રચના હવામાનના નિરીક્ષણ માટે કરવામાં આવી હતી, પરંતુ હવાઈ પિલર સાથે પણ એક રોચક વાર્તા જોડાયેલી છે. કહેવાય છે કે અંગ્રેજોએ ડીસાની સ્થાપના કર્યા બાદ અહીં હવાઈ પિલર બાંધ્યો હતો. તે સમયે અંગ્રેજી જનરલની એક દીકરી કે જેનું નામ મેરી હતું, તેને એક હિન્દુ યુવક સાથે પ્રેમ થઈ ગયો અને મેરીના લગ્ન હિન્દુ યુવક સાથે ન થતાં મેરીએ હવાઈ પિલર પરથી તેના પાલતુ શ્વાન સાથે પરતું મૂકીને આત્મહત્યા કરી હતી. અને આ મેરીની કબર આજે પણ ડીસામાં આવેલા ખ્રિસ્તીના કબ્રસ્તાનમાં હયાત છે. આ ઉપરાંત ડીસાની સ્થાપના થયા બાદ ડીસામાં લશ્કરી છાવણીની પણ સ્થાપના થઈ. તે સમયે ડીસામાં માત્ર લશ્કર જ હતું અને લશ્કરના જવાનો કે જે હિન્દુ અને મુસ્લિમ સમાજના હતા તેમણે ડીસામાં ધાર્મિક સ્થળોની સ્થાપના કરી અને તે ધાર્મિક સ્થળોના નામ પણ લશ્કર પરથી રાખવામાં આવ્યા. એટલે કે જ્યાં લશ્કરનો રસાલ હતો તે વિસ્તારમાં વિશાલેશ્વર મહાદેવ અને વિશાલામ મસ્જિદની સ્થાપના કરવામાં આવી. લશ્કરની રેજિમેન્ટ જ્યાં રહેતી હતી તે વિસ્તાર અત્યારે રેજિમેન્ટ વિસ્તાર તરીકે ઓળખાય છે અને ત્યાં પણ રેજિમેન્ટ મહાદેવની સ્થાપના કરાઈ. આ ઉપરાંત લશ્કરનું તોપખાનું જ્યાં હતું તે વિસ્તારમાં તોપખાના મહાદેવની સ્થાપના કરવામાં આવી અને જ્યાં લશ્કરની પલટન હતી ત્યાં પલટન મહાદેવની સ્થાપના કરવામાં આવી. આ હવાઈ પિલરની પણ એક સરસ કથા છે કે મેરી એલિસ નામની એક જર્નલની દીકરી હતી, એ એક હિન્દુ યુવાન સાથે પ્રેમમાં પડી. એની સાથે લગ્ન થઈ શકે તેમ નહોતા, એટલે એ પોતાના એક કૂતરાને લઈને હવાઈ પિલર ઉપરથી કૂદકો મારીને નીચે પડી, એનું મૃત્યુ થયું અને એની કબર ખ્રિસ્તીઓના કબ્રસ્તાનની અંદર હાલ પણ મોજૂદ છે. અંગ્રેજો અહીં આવ્યા પછી જુદી જુદી જગ્યાએ એમનું આખું લશ્કર ગોઠવાયું. જ્યાં રિસાલો રહેતો હતો એને રિસાલા કહેવાય છે, જે જગ્યાએ પલટન રહેતી હતી એને પલટન કહેવાય છે, જે જગ્યાએ હાથીઓ બાંધવામાં આવતા હતા એ વિસ્તારને હાથીખાના કહેવાતું હતું. પછી એની અંદર હિન્દુ મુસ્લિમ જે હતા એ બધા હિન્દુ મુસ્લિમોએ પોતાના ધાર્મિક સ્થાનો પણ ઊભા કર્યા. એના કારણે આજે ડીસાની અંદર રિસાલા મસ્જિદ, રિસાલા મહાદેવ, પછી રિસાલા મંદિર, અહીંયા પલટન મંદિર બન્યું. આજે આ વિસ્તાર છે રિજમેન્ટ, એ રિજમેન્ટ વિસ્તારની અંદર રેજિમેન્ટ મહાદેવ બન્યું. આમ બધા જે ભગવાનો છે એ ભગવાનોને પણ લશ્કરના નામ સાથે જોડી અને આ પ્રકારના ધાર્મિક સ્થાનો પણ અહીંયા બન્યા. ડીસાની સ્થાપના થયા બાદ ડીસા ધીરે ધીરે વિકાસ કરવા માંડી અને ઈસવીસન 1853માં બનાસકાંઠા જિલ્લાની પ્રથમ હાઈસ્કૂલ એવી વર્નાકુલર હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ તરીકે ઓળખાય છે. સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલના પ્રથમ પ્રિન્સિપાલ તરીકે કરશનદાસ મૂળજી હતા અને કરશનદાસ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમના વિશે અનેક લેખો પણ લખાયેલા છે. કરશનદાસ મૂળજી એ જ વ્યક્તિ છે કે જેમણે બનાસકાંઠા જિલ્લામાં પત્રકારત્વની શરૂઆત કરી. કરશનદાસ મૂળજીએ 1855માં પ્રથમવાર પોતાનું સત્યાર્થ નામનું વર્તમાન પત્ર બહાર પાડીને બનાસકાંઠા જિલ્લાના સૌથી પહેલા પત્રકાર બન્યા. પછી ધીમે ધીમે અહીંયા વસ્તી આવવા લાગી, લોકો રહેવા લાગ્યા અને પછી એવું બન્યું કે ડીસાનો વિકાસ થતો ગયો. 1853માં ડીસાની અંદર વર્નાક્યુલર હાઈસ્કૂલ બની, જેના પહેલાં પ્રિન્સિપાલ હતા કરશનદાસ મૂળજી, જે બહુ મોટા સુધારક હતા અને જેને નામે અનેક કથાઓ પ્રસિદ્ધ થયેલી છે. મેં પણ એની કથાઓ લખી છે. એમણે સુધારાનો બૂંગિયો ફોંક્યો અને મને આનંદ તો એ વાત થાય છે કે એમણે 1855ની અંદર અહીં બેઠા બેઠા એક વર્તમાન પત્ર શરૂ કર્યું અને સત્યાર્થ પ્રકાશ નામનું, જે અહીં બેઠા બેઠા લખતા હતા. એટલે પહેલું પત્રકારત્વ આ બનાસકાંઠા જિલ્લામાં ડીસાએ આપ્યું, એનો આપણને ગૌરવ થાય. ધીમે ધીમે ડીસા વિકસતું ગયું, શાળા પણ થઈ, આરોગ્યના પણ ધામો અહીંયા કને ખુલવા લાગ્યા. સમય વીતતો ગયો અને ડીસા દિવસે ને દિવસે વિકાસમાં અગ્રેસર રહેવા માંડ્યું. પછી સમય આવ્યો પ્રથમ વિશ્વયુદ્ધનો અને વિશ્વયુદ્ધના કારણે ડીસાની લશ્કરી છાવણીને ખાલી કરવામાં આવી અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થતાની સાથે જ ડીસા શહેરની જગ્યા જે નવાબ પાસેથી 99 વર્ષના ભાડાપટ્ટે લીધી હતી તેનો સમય પણ પૂરો થઈ ગયો હતો.
પાલનપુરના નવાબ દ્વારા ડીસા શહેરની જમીનનો કરાર ચાલુ રાખવામાં આવ્યો, પરંતુ તે સમયે ડીસા શહેરનું નામ ડીસા નહોતું. વર્તમાન ડીસા શહેરનો વિસ્તાર કેન્ટોનમેન્ટ વિસ્તાર તરીકે ઓળખાતો હતો અને ડીસા નજીક આવેલા જૂના ડીસા ગામને જ ડીસા માનવામાં આવતું હતું. બાદમાં નવા ડીસા તરીકે વર્તમાન ડીસા વિકસવા માંડ્યું. એના પછી બીજું, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું 1914માં, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર એવી સ્થિતિ નિર્માણ થઈ કે અહીંથી લશ્કર બધું ઉપાડી લેવું પડ્યું. લશ્કર ગયા પછી લશ્કરની કોઈ જરૂરિયાત ના રહી એટલે 1923ની અંદર પાલનપુર નવાબના જે કરાર પૂરા થતા હતા 99 વર્ષના પટ્ટાના, આ જમીન પાછી એમને સોંપી દેવામાં આવી. એ પછી ડીસાનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. આમ તો આનું નામ છે ને એ ડીસા પાછળથી પડ્યું, પહેલાં એને કેન્ટોનમેન્ટ કહેવામાં આવતું હતું. બાજુમાં જે જૂના ડીસા હતું એ જૂના ડીસાને કારણે આને નવા ડીસા કહેવામાં આવતું હતું. અત્યારે હવે એવી પરિસ્થિતિ છે કે જૂના ડીસા તરીકે ચાલુ છે, પણ આ ડીસા તરીકે અત્યારે ઓળખાય છે. બનાસ અને સીપુર નદીના સંગમ તટ પર વસેલું ડીસા શહેર એક સમૃદ્ધ શહેર હતું. ડીસામાં પાકતા બટાટા પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને ડીસાવાસીઓ પણ ડીસાને લઈ ગૌરવ અનુભવે છે. ડીસાનો વિકાસ ખૂબ છે, કારણ કે ડીસાની અંદર બનાસ નદી અને સીપુ નદી બંનેના પાણી અહીંયા આવે છે અને એના કારણે ખૂબ મોટી સમૃદ્ધિ છે. અનાજના પાકો થાય છે અને કેટલાક અનાજના પાકો બટાકા જેવા તો આખા ભારતની અંદર જાય છે. બટાકાના સેન્ટર તરીકે ડીસા પ્રસિદ્ધ છે. ધીમે ધીમે એનો વિકાસ થઈ રહ્યો છે. એમ પાલનપુર ભલે એ જિલ્લાનું મુખ્ય મથક હોય, પણ ડીસાનો વિકાસ બહુ જબરજસ્ત છે અને ધીમે ધીમે હજી પણ ડીસા આગળ વિકસશે એવી ભાવના છે. આ આપણું વતન છે, અમારું વતન છે, ને માણસની અંદર જે વિસ્તરતું હોય છે તે વતન હોય છે. અંગ્રેજોનું નહીં, મારું તમારું આપણું વતન છે ડીસા, ને આપણી માટીમાંથી જે સુગંધ ફોરી રહી છે તે અમારી મિટ્ટીનું સરનામું છે ડીસા. લશ્કરી છાવણીના આશ્રયથી સ્થપાયેલું ડીસા શહેર અત્યારે ઉત્તર ગુજરાતનું વેપારી મથક બની ગયું છે, પરંતુ આજે પણ ડીસા શહેરમાં લશ્કરી છાવણીના અવશેષો ડીસાના ભૂતકાળની ગવાહી આપી રહ્યા છે. ડીસા શહેરની સ્થાપનાને 200 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. વેપારી મથક તરીકે ખ્યાતિ પામેલું ડીસા શહેરની સ્થાપના લશ્કરી છાવણી માટે કરવામાં આવી હતી. ડીસા શહેરની સ્થાપના થયા બાદ ડીસાએ અનેક તડકા છાયા જોયા છે. ડીકે ન્યૂઝ ચેનલે ડીસાના ઇતિહાસને પડદા ઉપર જીવંત કરવાનો આજે પ્રયાસ કર્યો છે અને પોતાના દર્શકોની જિજ્ઞાસા ભૂખને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર.